नमस्कार मित्रों, अमारी आ यूट्यूब चैनल में 23 जून 2021 डेलीकरण अफेयर्स विथ जीके सीरीजना आ वीडियो में सर्व मित्रों हार्दिक स्वागत है। तो मित्रों, आ चर्चा साथ पहले थी लईने अंत सुधी जोड़ाई रहेवानो आग्रह राखशो, जेथी करीने फ्यूचर में आवनारी तमाम एग्जाम में तमने खूबज बेनिफिट थशे। तो मित्रों, हवे वीडियो नी शुरुआत करिए। तो मित्रों, सौ प्रथम शुरुआत करीशुं दिवस महिमा थी। तो मित्रों, दर वर्षे 30 जून ना रोज विश्व एस्टेरॉइड डे मनावामां आवे छे, एटले के मित्रों विश्व शुद्र ग्रह मित्रों दिवस मनावामां आवे छे। तो मित्रों, तमे अहींया जोई शको छो मित्रों एस्टेरॉइड डे, जे मित्रों दर वर्षे मित्रों 30 जून ना रोज मनावामां आवे छे। तो मित्रों, आ दिवस उजावानो मित्रों उद्देश्य ए छे के मित्रों जे एस्टेरॉइड विशे लोकोमां जागृति फैलावा माटे मित्रों आ दिवस जे दर वर्षे 30 जून ना रोज मनावामां आवे छे। जे मित्रों एस्टेरॉइड एटले के मित्रों नाना जे ग्रहो जे पिंडो छे, ते मित्रों जे सूर्यनी आसपास जे नाना नाना टुकड़ाओ जे नाना ग्रहो छे जे पिंडो छे, तेने मित्रों एस्टेरॉइड एटले के शुद्र ग्रह तरीके ओळखवामां आवे छे। जे मित्रों सूर्यनी आसपास मित्रों प्रदक्षिणा करे छे। तो जोईए, दर वर्षे 30 जूनना रोज विश्व एस्टेरॉइड एटले के शुद्र ग्रह तेना रूपमां मनावामां आवे छे। तो मित्रों याद रखजो, विश्व शुद्र ग्रह दिवस शुद्र ग्रह વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે। એટલે મિત્રો, જે શુદ્ર ગ્રહ એટલે કે જે એસ્ટેરોઇડ એટલે કે નાના જે ગ્રહો છે તેના વિશે મિત્રો લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે। આ દિવસ 1908ની સાઇબેરિયન તુગુસ્કા ઘટનાની વર્ષગાંઠ પર મનાવવામાં આવે છે। તો યાદ રાખજો મિત્રો, જે 1908ની જે સાઇબેરિયન તુગુસ્કા જે ઘટના બની હતી તે વર્ષગાંઠ પર મિત્રો આ દિવસ મનાવવામાં આવે છે। તો ડિસેમ્બર 2016માં સંયુક્ત રાષ્ટ્રે 30 જૂને વિશ્વ એસ્ટેરોઇડ ડેના રૂપમાં અપનાવવામાં આવ્યો હતો। તો મિત્રો યાદ રાખજો, સૌ પ્રથમ એટલે કોના દ્વારા અને ક્યારે અપનાવવામાં આવ્યો હતો, તો ડિસેમ્બર 2016માં જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 20 જૂને વિશ્વ એસ્ટેરોઇડ ડેના રૂપમાં મનાવવામાં અપનાવવામાં આવ્યો હતો। તો ખાસ યાદ રાખજો, એસ્ટેરોઇડ દિવસની સ્થાપના ખગોળ વૈજ્ઞાનિક એટલે કે ડીપી બ્રાયન મેએ કરી હતી। તો મિત્રો, આ જે દિવસની સ્થાપના, તો ખાસ યાદ રાખજો, જે વૈજ્ઞાનિક છે ડીપી બ્રાયન મેએ કરી હતી। તો યાદ રાખજો મિત્રો, ખગોળ વિજ્ઞાન એટલે મિત્રો જે અવકાશનું જે મિત્રો અધ્યયન કરે તે મિત્રો ખગોળશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, લગભગ 1 મિલિયન શુદ્ર ગ્રહોમાં પૃથ્વીને પ્રભાવિત કરવાની ક્ષમતા પણ છે। તો મિત્રો, જે લગભગ જે અવકાશમાં જે મિત્રો જે સૂર્યમંડળમાં મિત્રો જે 1 મિલિયન શુદ્ર ગ્રહો છે તે મિત્રો પૃથ્વીને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે। એટલે મિત્રો આટલા બધા જે ગ્રહો છે જે મિત્રો પૃથ્વીને મિત્રો પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે। તો યાદ રાખજો, તો એસ્ટેરોઇડના નાના પથ્થર જેવી સંરચના છે જે સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે, જે મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે સૂર્યની પરિક્રમા કરતા જોવા મળે છે। એટલે મિત્રો પરિભ્રમણ અને પરિક્રમણ મિત્રો પરિભ્રમણ, તો મિત્રો પછી વાત કરીએ તો એસ્ટેરોઇડના નાના પથ્થર જેવી રચના છે, તો મિત્રો આ એક જે એસ્ટેરોઇડ છે તે મિત્રો નાના પથ્થર જેવી સંરચના ધરાવે છે, એટલે નાના જે પિંડો જે ટુકડાઓ છે જે એવી તે રચના ધરાવે છે, અને જે મિત્રો સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે। એટલે મિત્રો પરિભ્રમણ એટલે સૂર્યની આસપાસ જે ફરે છે તેને મિત્રો પરિભ્રમણ કહેવાય, અને પરિક્રમણ એટલે મિત્રો જે પોતે ફરે છે અને તેની આસપાસ ફરે છે તેને પરિક્રમણ કહેવામાં આવે છે। તો યાદ રાખજો, જે મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે સૂર્યની પરિક્રમા કરતા જોવા મળે છે, તો મિત્રો આ જે પિંડો છે જે નાના ગ્રહો છે જે મિત્રો મંગળ અને સૂર્ય ગ્રહની વચ્ચે સૂર્યની પ્રદક્ષિણા કરતો જોવા મળે છે। તો મિત્રો ખાસ તમે યાદ રાખજો, તો મિત્રો સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ તરીકે પણ એને ગુરુ ઓળખવામાં આવે છે। તો ખાસ તમે યાદ રાખજો। તો મિત્રો જોઈએ, દર વર્ષે વિશ્વ એસ્ટેરોઇડ એટલે કે શુદ્ર ગ્રહ દિવસ ક્યારે મનાવવામાં આવે છે, તો મિત્રો 30 જૂનના રોજ મનાવવામાં આવે છે। તો મિત્રો ખાસ તમે યાદ રાખજો, અવારનવાર જે મિત્રો આવા જે ઇમ્પોર્ટન્ટ ડે છે તે એક્ઝામની અંદર પૂછાતા હોય છે, તો મિત્રો તમે ખાસ યાદ રાખજો। હવે નેક્સ્ટ જોઈએ,
મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ મહિનાના જે તમામ જે ઇમ્પોર્ટન્ટ દિવસ એટલે કે મહત્વના દિવસો છે તમે જોઈ શકો છો મિત્રો. પહેલી તારીખથી લઈને મિત્રો છેલ્લે 30 તારીખ સુધી મિત્રો જે આવેલા જે કેટલાક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે છે તે મિત્રો તમામ મિત્રો તમે વિડીયો પોચ કરો અને મિત્રો સ્ક્રીનશોટ લઈ શકો છો, તેમજ એકવાર ફરી તમામ જે ઇમ્પોર્ટન્ટ ડે છે તેમનું તમે રિવિઝન કરી શકો છો. જે મિત્રો આવે એક્ઝામની અંદર મિત્રો જે આવા ઇમ્પોર્ટન્ટ ડે અવારનવાર પૂછાતા હોય છે, તો મિત્રો ખાસ યાદ રાખજો જે આગામી આવતા મહિનામાં જે મિત્રો એક્ઝામ આવવાની છે તેમાં મિત્રો ખાસ તમે બે મહિનાના યાદ રાખજો, જૂન અને જુલાઈના, જે તમને ખૂબ જ બેનિફિટ થશે. તો મિત્રો તમે રિવિઝન કરો અને અમે વિડીયો આગળ વધારીએ. તો મિત્રો હવે જોઈએ રાષ્ટ્રીય સમાચાર. તો એનડીબીના મિત્રો ચેરમેન તરીકે મિનેશ સાહની નિમણૂક થઈ છે. તો મિત્રો એનડીબીના ચેરમેન એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટના મિત્રો બોર્ડના જે મિત્રો ચેરમેન છે ચેરમેન તરીકે મિત્રો મિનેશ સાહની નિમણૂક થઈ છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જે મિત્રો એનડીબીના જે ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે જે મિનેશ શાહ છે, તેઓ મિત્રો જે મિત્રો વર્ષા જોશીનું મિત્રો સ્થાન લેશે. તો તમે ખાસ યાદ રાખજો. તો જોઈએ વિગતે, રાષ્ટ્રીય ડેવલપમેન્ટ બોર્ડ એનડીબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિનેશ શાહને બોર્ડના ચેરમેન તરીકે 6 મહિના માટે વધારાનો હવાલો સંભાળ્યો છે. તો મિત્રો તાજેતરમાં જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે પણ મિત્રો તેમને 6 મહિના માટે મિત્રો વધારાનો ચેરમેન તરીકેનો તેમને હવાલો સંભાળ્યો છે. અને તે મિત્રો મિનેશ શાહ જે વર્ષા જોશીની જવાબદારી જે 31 મેના રોજ સમાપ્ત થયા પછી તેમની જગ્યાએ લેવામાં આવશે. તો મિત્રો ખાસ યાદ રાખજો. તેમજ તેમણે 1 જૂનથી અમલમાં આવતા વધારાના ચાર્જ સંભાળ્યા છે અને 6 મહિના સુધી અથવા પછીના ઓર્ડર સુધી ચેરમેન તરીકે રહેશે. તો મિત્રો તે 1 જૂનથી મિત્રો આ હવાલો સંભાળશે અને જે સુધી તેમને મિત્રો ઓર્ડર કરવામાં નહીં આવે તે સુધી મિત્રો તેઓ ચેરમેન પદે રહેશે. તો ખાસ તમે યાદ રાખજો. તો મિત્રો એનડીબીની વાત આવે તો તમે અહીંયા જોઈ શકો છો આનો લોગો છે મિત્રો, જે અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો એનડીબીનો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે મિત્રો એની સ્થાપના 16 જુલાઈ 1945માં થઈ હતી અને જેનું હેડક્વાર્ટર છે મિત્રો આણંદ છે. અને મિત્રો સ્થાપક કોણ છે તો મિત્રો વર્ગીસ કુરિયા છે. મિત્રો શ્વેત ક્રાંતિના જનક તરીકે મિત્રો એમને વર્ગીસ કુરિયનને ઓળખવામાં આવે છે. તો મિત્રો એમનું જે દૂધ ક્રાંતિમાં એમનું મોટું મિત્રો બલિદાન છે, તેમનો હાથ છે, એટલે મિત્રો તેમને શ્વેત ક્રાંતિના મિત્રો પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આણંદ મિત્રો એશિયાની સૌથી મોટી ડેરી તરીકે મિત્રો આણંદમાં આવેલી છે, જે અમૂલ ડેરી છે, જે મિત્રો એશિયાની સૌથી મોટી ડેરી છે. તો મિત્રો આનો સવાલ અવારનવાર પૂછાતો હોય છે, તો ખાસ તમે યાદ રાખજો. તો મિત્રો હવે આગળ જોઈએ. તો મિત્રો આમાંથી જે મોસ્ટ આઈએમપી સવાલ છે તે જોઈએ. તો પ્રથમ સવાલ છે, તાજેતરમાં એનડીબીના ચેરમેન તરીકે કોની નિમણૂક થઈ છે? તો મિનેશ શાહની નિમણૂક થઈ છે. તો મિનેશ શાહ ચેરમેન તરીકે કોનું સ્થાન લેશે? તો આવશે જવાબ મિત્રો વર્ષા જોશીનું સ્થાન લેશે. તો મિત્રો ખાસ તમે યાદ રાખજો, કરંટ અફેર્સમાં જે અત્યારે જે મિત્રો પદમાં જીત્ર મિત્રો પદનું સ્થાન ગ્રહણ કરે છે તો ખાસ એક્ઝામની અંદર પૂછાતું હોય છે, તો યાદ રાખજો. હવે નેક્સ્ટ જોઈએ. તો મિત્રો અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મિત્રો એક લાઇક કરજો અને હજી સુધી અમારી આ ચેનલમાં જોડાવાનું બાકી હોય તો મિત્રો હમણાં સબસ્ક્રાઇબ કરો અને મિત્રો નોટિફિકેશન બેલ ઉપર ક્લિક કરો, જેથી કરીને અમારો આ વિડીયો અપલોડ થતાં જ અમારે મિત્રો આ વિડીયોની નોટિફિકેશન તમને મળી જશે. તેમજ મિત્રો મારા 3 મિત્રોને શેર કરજો અને એમને પણ કહેજો કે તેમના 3 મિત્રોને શેર કરે, જેથી કરીને વધુ ને વધુ મિત્રોને અમારી આ સેવાનો લાભ મળી શકે અને એમના ગોલ સુધી પહોંચવામાં અમારી થોડી ઘણી મદદ મળી રહે. તો મિત્રો હવે નેક્સ્ટ જોઈએ. મિત્રો હવે ફરી એક નજર કરીશું રાષ્ટ્રીય સમાચાર પર. તો ગોવા દેશનું પ્રથમ હડકવા મુક્ત રાજ્ય બન્યું છે. તો મિત્રો તાજેતરમાં જે ગોવા છે તે દેશનું પ્રથમ મિત્રો હડકવા મુક્ત રાજ્ય બન્યું છે, એટલે કે મિત્રો રેબીઝ ફ્રી સ્ટેટ બન્યું છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જે મિત્રો લોગો છે, જે મિત્રો ગોવા ઇઝ ધ ફર્સ્ટ રેબીઝ ફ્રી સ્ટેટ ઇન ધ કન્ટ્રી, એટલે કે મિત્રો ગોવા એ ભારતનું પ્રથમ જે મિત્રો હડકવા મુક્ત રાજ્ય બન્યું છે. તો ગોવા ઇઝ ધ ફર્સ્ટ રેબીઝ ફ્રી. મિત્રો યાદ રાખજો ગોવા એ સૌથી પહેલું મિત્રો ભારતનું જે
रेबीज फ्री एटले के हड़कवा मुक्त राज्य बन्यू छे। तो मित्रों जोईए तो मुक्त मुख्यमंत्री प्रमोद सावंते जाहरात करी हती के गोवा में हड़कवा देशनुं पहेलुं राज्य जाहिर कर्युं हतुं। अने मित्रों मिशन हड़कवानी टीम मुजब खूब ज असरकारक रीते तेनुं कार्य करी रही हती अने कूतराओने रसीकरण पण करावी रही हती। तो मित्रों आ खूब ज झड़पथी आ टीमे तेनुं कार्य हाथ धर्युं हतुं अने कूतराओने पण रसीकरण करावामां आव्युं हतुं। अने मित्रों माहिती मुजब राज्यमां वर्ष 2018 पछी हड़कवानो कोई केस नोंधायो नथी અને 2014 પછીથી રાજ્યવ્યાપી ડ્રાઈવ મિશન રેબીઝની રાહ પર આવી છે, જેમાં લગભગ 1 લાખ કૂતરાઓ વાર્ષિક હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી અને જાગૃતિ અભિયાન જેણે 5.2 લાખ સ્કૂલના બાળકો અને 23,000 શિક્ષકોને વાયરસ વિશે વિકસિત કર્યા હતા। તો મિત્રો 2.2 લાખ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટુડન્ટો અને મિત્રો 23,000 જે શિક્ષકોને મિત્રો વાયરસ વિશે મિત્રો વિકસિત કર્યા હતા। તો ખાસ તમે યાદ રાખજો જે ગોવા દેશનો પ્રથમ રાજ્ય બની ગયું છે જે હડકવા મુક્ત। તો મિત્રો દર વર્ષે જે વર્લ્ડ રેબીઝ ડે મિત્રો જે 28 સપ્ટેમ્બરના રોજ મિત્રો આ દિવસ જે વર્લ્ડ હડકવા દિવસ મનાવવામાં આવે છે। તો મિત્રો ખાસ યાદ રાખજો। તો મિત્રો તમે યાદ હશે જે મિત્રો અને કૂતરા હડકવાની રસીની શોધ કોણે કરી હતી, તો મિત્રો તમે જાણતા હો તો મિત્રો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો। હવે મિત્રો આગળ જોઈએ તો મિત્રો ગોવા વિશે વાત આવે તો એક નજર કરીશું મિત્રો ગોવા વિશે। તો મિત્રો ભારતના મેપમાં અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જે ગોવા છે જે મિત્રો બે રાજ્યની જમીનસીમા સાથે જોડાયેલો છે। અહીંયા જોઈએ કર્ણાટક અને મિત્રો મહારાષ્ટ્ર એમ મિત્રો બે રાજ્યની જમીનસીમા સાથે જોડાયેલું છે જે ગોવા। જે મિત્રો ગોવા દેશનું સૌથી નાનું રાજ્ય છે, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય જે મિત્રો ગોવા છે। તો મિત્રો મોટા મેપમાં તમે અહીંયા જોઈ શકો છો જે મિત્રો ગોવા છે। અને મિત્રો ગોવાની અંદરની વાત કરીએ તો મિત્રો કોંકણી ભાષા બોલાવવામાં આવે છે, તો ખાસ તમે યાદ રાખજો। તો મિત્રો ગોવા વિશે અહીંયા થોડી વિગત જોઈશું તો એમાં સ્થાપના 30 મે 1987માં થયું હતું। તેમનું જે કેપિટલ છે જે પણજી છે અને તેમનું રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી અને તેમના મુખ્યમંત્રી છે પ્રમોદસિંહ સાવંત। તો મિત્રો ભગતસિંહ કોશિયારી મિત્રો બે રાજ્યના જે રાજ્યપાલ છે, જે કે મહારાષ્ટ્ર અને બીજું જે ગોવા, બે રાજ્યના તેઓ રાજ્યપાલ છે, તો ખાસ તમે યાદ રાખજો એટલે વિગતો। તો મિત્રો આગળ જોઈએ 73માં દેશનું પ્રથમ હડકવા મુક્ત રાજ્ય કયું બન્યું છે, તો ગોવા આવશે। તો મિત્રો આ મોસ્ટ ટાઈમ બી સવાલ છે જે મિત્રો આવનારી એક્ઝામ માટે, તો તમે ખાસ યાદ રાખજો। હવે નેક્સ્ટ જોઈએ તો મિત્રો ફરી એકવાર નજર કરીશું રાષ્ટ્રીય સમાચાર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમએ ખાતે જૈન ગાર્ડન અને કેઝેન એકેડમીનું ઉદ્ઘાટન કર્યું છે। તો મિત્રો અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે મિત્રો આપણા જે પ્રાઇમ મિનિસ્ટર જે નરેન્દ્ર મોદીએ મિત્રો જૈન ગાર્ડન એન્ડ કેઝેન એકેડમીનું ઉદ્ઘાટન કર્યું છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા જે ભારતના પ્રાઇમ મિનિસ્ટર છે, તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બપોરે 11:30 વાગ્યે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એટલે એએમએ અમદાવાદ ખાતે જૈન ગાર્ડન અને કેચેન એકેડમીનું ઉદ્ઘાટન કર્યું છે। તો મિત્રો ખાસ તમે યાદ રાખજો મોસ્ટ એમ્બી સવાલ છે મિત્રો, જે મિત્રો વડાપ્રધાન વિશે સવાલ હોય છે અવારનવાર પૂછાતા હોય છે, તો મિત્રો આની સ્થાપના એટલે આનું ઉદ્ઘાટન કોણે કર્યું, તો મિત્રો ખાસ તમે યાદ રાખજો જે મોસ્ટ એમ્બી સવાલ છે। તો મિત્રો જોઈએ આમાંથી સવાલ, તો તાજેતરમાં કોણે એએમએ ખાતે જૈન ગાર્ડન અને કેચેન એકેડમીનું ઉદ્ઘાટન કર્યું છે, તો જવાબ આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવશે। તો મિત્રો ખાસ તમે યાદ રાખજો। હવે નેક્સ્ટ જોઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ગઈકાલના જે તમામ સવાલો છે તેના મિત્રો અહીંયા વન લાઇનરમાં આવરી લેવામાં આવ્યા છે। તો મિત્રો અહીંયા આપણે જોઈશું, સોરી મિત્રો અહીંયા સોરી બોલવામાં જરા ગલતી થઈ ગઈ મિત્રો, અહીંયા જે કેટલાક વન લાઇનર છે મોસ્ટ એમપી કરંટ અફેર છે તે જોઈએ। તો જોઈએ કઈ કંપનીએ પુણેમાં દેશનું સૌથી મોટું સોલાર કાર પોર્ટ લગાવ્યું છે, તો મિત્રો ટાટા પાવર કંપનીએ લગાવ્યું છે, ખાસ યાદ રાખજો। આગળ જોઈએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રાજ્યના ખેલાડી ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે તો 6 કરોડ રૂપિયા જાહેર કર્યું, મિત્રો 6 કરોડ રૂપિયા ઇનામ જાહેર કર્યું છે। તો મિત્રો જે હરિયાણા રાજ્ય આવશે જે મિત્રો 6 કરોડ રૂપિયાનું મિત્રો એમને જાહેરાત કરી છે।
તો આગળ જોઈએ તાજેતરમાં કોને સીબીઆઈ સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ છે તો મિત્રો રવિન્દ્ર સિન્હાની મિત્રો જે નિમણૂક થઈ છે આગળ જોઈએ તો તાજેતરમાં જારી થયેલા ક્યુએસ એમબીએ રેન્કિંગમાં પ્રથમ સ્થાને કોણ છે તો મિત્રો આવશે અશોક પનગરિયા આવશે હવે છેલ્લે જોઈએ તો તાજેતરમાં કોની ભારતના કાર્યકારી સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો આવશે જવાબ સુરેશ એન પટેલની મિત્રો જે સેન્ટ્રલ કાર્યકારી સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો તમામ સવાલો જે મોસ્ટ ટાઈમ છે તમે યાદ રાખજો હવે નેક્સ્ટ જોઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ગઈકાલના જે રિવિઝન છે એટલે કે 29 જૂનના જે તમામ સવાલો છે તે મિત્રો અહીંયા વન લાઇનરમાં આવરી લેવામાં આવ્યા છે તો મિત્રો તમે ફરી એકવાર રિવિઝન કરી શકો છો તેમજ મિત્રો તમે વિડીયો પોઝ કરો અને મિત્રો તમારા મોબાઈલમાં સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમે રિવિઝન કરી શકો છો તો મિત્રો તમે રિવિઝન કરો અને મેં વિડીયો આગળ વધારીએ તો મિત્રો અહીંયા પણ તમે ગઈકાલના તમામ સવાલોને રિવિઝન કરી શકો છો તો મિત્રો તમે રિવિઝન કરો તો મિત્રો અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મિત્રો એક લાઇક અવશ્ય કરજો અને તમારા 3 મિત્રોને અને તેમજ મિત્રો હજી સુધી અમારી આ ચેનલમાં જોડાવાનું બાકી હોય તો મિત્રો હમણાં સબસ્ક્રાઇબ કરો અને તમારા 3 મિત્રોને શેર કરજો અને એમને પણ કહેજો કે એમના 3 મિત્રોને શેર કરે જેથી કરીને વધુ ને વધુ મિત્રોને અમારી આ સેવાનો લાભ મળી શકે અને તમામના જે લક્ષ્ય છે તેની સુધી પહોંચવામાં અમારે થોડી ઘણી હેલ્પ પણ મળી રહેશે તો મિત્રો આજે જૂન મહિનાનો છેલ્લો દિવસ છે તો મિત્રો તમે ખાસ યાદ રાખજો તમામ સવાલો મિત્રો જે આપણે આ મહિનામાં જે મિત્રો કરંટ અફેર્સના જે મિત્રો લીધા છે જે તમામ મિત્રો ફરી તમે એકવાર રિવિઝન કરી લેજો તો મિત્રો આવતીકાલે ફરી મળીશું નવા મહિનાથી તો મિત્રો જય હિન્દ જય ભારત થેન્ક યુ